ડાયમંડ બુશના લોકાર્પણની તારીખ નક્કી થતાની સાથે જ ગાર્ડનની કામગીરીએ જોર પકડ્યું છે. હાલમાં ગાર્ડનનું કામ 90% જેટલું પૂર્ણ થઈ ગયું છે અને ફિનિશિંગની કામગીરી પ્રગતિ હેઠળ છે. અંદાજિત 50,000 સ્ક્વેર મીટર એરિયામાં સાંકળવામાં આવેલા આ ગાર્ડન પાછળ ₹12 કરોડનો ખર્ચ કરવાનો અંદાજ છે. વિશાળ ગાર્ડનમાં ચિલ્ડ્રન પ્લે એરિયા, બે વોકવે, સિટિંગ એરિયા, પ્લાન્ટેશન તો છે જ, પણ આ સાથે ગાર્ડનમાં ફૂડ પ્લાઝાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે, જેમાં 8થી વધુ સ્ટોલ બનાવવામાં આવી રહ્યા છે. આ ગાર્ડન સામાન્ય નાગરિકો માટે બનાવવામાં આવ્યો છે. ડ્રીમ સિટીની મુલાકાતે આવનારા લોકો આ વિશાળકાય ગાર્ડનમાં હરી ફરી શકશે. બુર્જની પાછળ જ આ ગાર્ડન સાકાર કરાયું હોવાથી યુવાઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે. ગાર્ડનની સામે જમણી તરફ જ ડાયમંડ બુર્જ હોવાથી સેલ્ફી લેવા માટે કે ફોટોશૂટ કરવા માટે પણ લોકો આ ગાર્ડનનો ઉપયોગ કરશે. આગામી ટૂંક સમયમાં આ ગાર્ડન ખુલ્લું મુકાશે, જેથી આ ગાર્ડન શહેરીજનો માટે હરવા ફરવા માટેનું વધુ એક સ્થળ તરીકે આગામી સમયમાં ઉભરી આવશે. ગાર્ડનમાં પ્રવેશ મેળવવા માટે સંભવત કોઈ ટિકિટ હશે નહીં. આગામી દિવસોમાં ફૂડ પ્લાઝાની દુકાનો પાડવાની પ્રક્રિયા હાથ ધરાશે.